નમસ્કાર વિદ્યાર્થીઓ, હું જિગ્નેશ બોદરિયા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે ગુણાકાર એવી રીતે શીખવા જઈ રહ્યા છીએ કે જેમાં સરળ રીતે ગુણાકાર કરીએ છીએ એવી રીતે આપણે કરવાની છે, અને આ રીતે આપણે એકદમ ઓછી સેકન્ડમાં અને એકદમ ઓછા સ્ટેપમાં શીખવાના છે. તો વિદ્યાર્થીઓ, આ વિડીયો અંત સુધી જોતા રહેજો, બરાબર? તો જ તમને આ રીતમાં ખબર પડશે, બરાબર? હવે આપણે આ રીત જોઈએ. જો સૌથી પહેલા વિદ્યાર્થીઓ, 12 × 13, 12 × 13 માં આપણે સ્ટાર્ટ ત્યાંથી કરવાનું છે, બરાબર છે? અને તે પછી તો સૌથી પહેલા શું કરવાનું, આ એક છે ને આપણે એક આવી લાઈન ડ્રો કરી દેવાનું, કોઈ માર્ક નથી લેવાનું કે નથી કોઈ પ્રકારની સ્કેલનો ઉપયોગ કરવાનો, તમારા અંદાજ મુજબ તમારે લાઈન ડ્રો કરવાનું. ત્યારબાદ કેટલી લાઈન ડ્રો કરવાની, બે, પણ આપણે થોડી દૂર અને એક્ઝેક્ટ સામે આવે તે ડ્રો કરવાની, એક અને બે, બરાબર? હવે કેટલી છે, 13 છે, તો લાઈન આપણે ક્રોસમાં ડ્રો કરશું, બરાબર? તો સૌથી પહેલા એક આપણે અહીંયા એક લાઈન ડ્રો કરવાની, યાદ રાખજો એક અહીંયા નોટ લખી છે, બરાબર? અહીંયા ડ્રો કરવાનું છે, અને ત્રણ એની સામે, એક બે અને ત્રણ. હવે શું કરવાનું, સ્ટાર્ટ હંમેશા અહીંયાથી કરવાનું જમણી બાજુથી. હવે આ બંને લાઈન જે છે એ કયા કયા બિંદુમાં છેદે છે એ ગણવાનું અને લખી દેવાનું, પણ આન્સર હંમેશા આપણે પાછળથી લખવાનું શરૂ કરશું, એકમ, દશક અને સોનાની થાળીમાં, બરાબર? તો જોઈએ કયા કયા બિંદુમાં છેદે છે, 1, 2, 3, 4, 5, 6, એટલા લખવાના 6. હવે જો તમે આ જે બંને સામસામે જે બિંદુઓ છેદે છે અહીંયા અને અહીંયા બંને નો શું કરી દેવાનો સરવાળો, 1, 2, 3 કેટલા આવ્યા, 3, 1 અને 2 કેટલા આવ્યા, 2, 3 ને 2 કેટલા થાય, 5, કેટલા લખવાના, 5, અને છેલ્લે અહીંયા કેટલા બિંદુ છે, 1, કેટલા લખવાના, 1, તો આન્સર કેટલા આવશે, 156, બરાબર? હજી એક આપણે દાખલો જોઈએ, 14 × 16, બરાબર? તો સૌથી પહેલા શું કરવાનું, એક લાઈન ડ્રો કરવાનું, એક, હવે ચાર લાઈન એક્ઝેક્ટ સામે ડ્રો કરવાનું, 1, 2, 3 અને 4. ત્યારબાદ જો અહીં કેટલા છે, 1, એક લાઈન આપણે અહીંયા ડ્રો કરવાની, અને 6, તો 6 લાઈન આપણે અહીંયા સામે ડ્રો કરીશું, 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે કયા કયા બિંદુમાં છેદી છે એ આપણે ગણી લેવાનું છે. તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, હવે વિદ્યાર્થીઓ જોઈએ અહીંયા 6 આવ્યા હતા, આપણે ડાયરેક્ટ 6 લખી દીધા, પણ અહીંયા 24 આવ્યો છે, 24 મતલબ 2 અંકની સંખ્યા. જ્યારે પણ અહીંયા અંક 2 અંકથી વધારે અથવા 10 અથવા 10 થી વધારે આવે ત્યારે એકમનો ઉપયોગ કરવાનો, અને એની જે વધી છે એ આપણે અહીંયા ચાડે કરવાનું, એટલે કે 24 આવ્યા છે અહીંયા, તો 24 ને 4 અહીંયા લખવાનું, અને વધી આપણે જે આગળનું સ્ટેપ કરવાનું છે ને ત્યાં લખી દેવાનું, બરાબર? હવે શું કરવાનું, આનો અને આનો સરવાળો, એટલે જે સરવાળો આવે એમાં 2 અંક બધા, જો અહીંયા પણ એક નું ડબલ અંક છે તેની જે વધી આવે એ અહીંયા લખી દેવાનું. તો જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 ને 2 કેટલા થશે, 12, એટલે કે જો 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 6 ને 4, 10, 10 ને 2, 12, 12 મતલબ 2 અંકની સંખ્યા, તો શું લખવાનું, 2 અને વધી 1 અહીંયા, એટલે 1 અને વધી 1 ઉમેરી દેવા, કેટલા આવશે, 1 ને 1, 2. તો જો વિદ્યાર્થીઓ, આનો આન્સર કેટલો આવશે, 14 × 16, 224. હવે જો તમે ભાઈ એક અને આ જે બે દાખલા છે બંને માં રીત એમ સેમ છે, પણ અહીંયા બે અંકની સંખ્યા તો શું કરવાનું એ જોયું, અને અહીંયા એક અંકની સંખ્યા તો શું કરવાનું એ છે. તો વિદ્યાર્થીઓ, આ એક જાપાની રીત છે, આ રીતનો તમે ઉપયોગ કોઈ પણ સ્કૂલનો ઇન્ટરવ્યુ હોય કે તમે જે પાછળ ડ્રાફ્ટ કામ કરો છો પરીક્ષામાં એમાં તમે જો આ યુઝ કરો, બરાબર છે, તો તમે ઇઝીલી આ રીતને ઉપરથી આન્સર આવી શકશો. અને આમાં તમને ઘડી આવડતા કંઈ જરૂરી નથી, ઘડિયા જે નથી આવડતા એની માટે ખાસ રીતે ઉપયોગમાં આવી છે. પણ વિદ્યાર્થીઓ, જો તમારામાં ફાવટ આવ્યો તો વધુ વધુ આની પ્રેક્ટિસ કરવી પડશે, અને
प्रैक्टिस करशो दोस्त तुमने दाखलाओ आवडशे अपने नेक्स्ट वीडियो में आवी जे पणी ત્રણ આંકની સંખ્યા શીખવાની છે રીત આજ કરવાની છે પણ જો તમને આ રીત આવડી ગઈ છે તો જે ત્રણ આંકની રીત આવડશે બાકી ના આવડશે નહીં વિદ્યાર્થીઓ હવે તમને હોમવર્ક આપું છું પાંચ દાખલા આ પાંચે પાંચ દાખલાનો આન્સર તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે એટલે જેનો આન્સર સાચો હશે એને કોમેન્ટ હું લાઈક કરી દઈશ અને જો તમને આ રીત ગમી હોય વિડિયો ગમો હોય અને આ નેક્સ્ટ વિડિયો પણ તમારે જોવો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર હું તમને હોમવર્ક આપું છું બાર ગુણ્યા ચૌદ હોમવર્ક કેવું લાગે તો લખી દેજો તેર ગુણ્યા પંદર અઢાર ગુણ્યા પચીસ ચોવીસ ગુણ્યા પચીસ અને પાંચમો ઓગણચાલીસ ગુણ્યા બત્રીસ બરાબર ત્યાંથી ગણજો આન્સર બધાના રાઈટ જ આવશે બરાબર અહીં ખાસ એવું તો નહીં કરતા કે કેલ્ક્યુલેટરમાં ગણી પછી કોમેન્ટમાં આન્સર આપી દેજો બરાબર એવું આપણે કરવાનું નથી આપણે શીખવા માટે જોઈએ છે બરાબર છે કોપી પેસ્ટ કરવા માટે જોતા નથી થેન્ક યુ